દિલ્હીમાં સિનેમાઘરો બંધ થયા પછી એવી અફવાઓ હતી કે એસએસ રાજમૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ટ્રિપલ આરની રિલીઝ સ્થગિત કરવામાં આવી રહી છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે નિર્માતાઓએ પુષ્ટિ કરી છે કે જુનિયર એનટીઆર રામચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગન સ્ટારર ટ્રિપલ આર પોસ્ટપોન કરવામાં આવશે નહીં. આ ફિલ્મ 7 જાન્યુઆરી રિલીઝ થવાની તૈયારીમાં છે. તેમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મ માટે પણ મોટું જોખમ સાબિત થઈ શકે છે. દિલ્હીમાં થિયેટર, મલ્ટીપ્લેક્સ, સ્પા, જીમ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યા છે. આ ફિલ્મ 7 જાન્યુઆરી રિલીઝ થઈ રહી છે. આથી નિર્માતાઓને લાગે છે કે તેમની મેગા બજેટ ફિલ્મને પોંગલ, સંક્રાંતિ જેવા તહેવારોની સિઝનમાં ફાયદો થશે. ફિલ્મ મુકુફ ન રાખવા પાછળનું બીજું સૌથી મોટું કારણ વિદેશમાં એડવાન્સ બુકિંગ શરૂઆત છે. આ ફિલ્મે વિદેશમાં $3 મિલિયનની ટિકિટો વેચી છે. ફિલ્મે અત્યાર સુધીમાં યુએસમાં એડવાન્સ બુકિંગ દ્વારા 20 કરોડની કમાણી કરી લીધી છે, જ્યારે ફિલ્મ રિલીઝ થવામાં 8 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં ફિલ્મને મુકુફ રાખવાથી મેકર્સને મોટું નુકસાન વેઠવું પડશે.